તો સંદેશ ન્યૂઝના ઓપરેશન અ આ ઈ માં શિક્ષણ વ્યવસ્થામાં ચાલતી પુલમ પુલનું ભંડાફોડ કર્યું હતું અને તમામ શિક્ષણવિદોએ પણ સંદેશ ન્યૂઝની આ મુહિમને બિરદાવી છે. આપણી સાથે જે વિદ્યાર્થી અગ્રણી છે ભાઈ, શું કહેશો કે ધોરણ 10-11-12 જે ગુજરાત અગર કેરિયરમાં સૌથી સારી સફળતા મળે છે તો ફરી બેરોજગારી તરફ ધકેલાય. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું જે બંધ કરવાનો નિર્ણય આ ગુજરાતની ભાજપ સરકારે કર્યો હતો. છેલ્લા વર્ષોમાં 13,000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે અને અમુક એવી શાળાએ 14,342 જ્યાં એક જ વર્ગખંડમાં એક વર્ગખંડના ધોરણથી વધુ ધોરણો અભ્યાસ કરી રહ્યા છે. બીજી વાત એ કે ગયા વર્ષે જે સ્કૂલોને માન્યતા આપી 339, શું એ સ્કૂલ પાછળ ચકાસણી કરવામાં આવી હતી? વાત કરીએ રાજેશભાઈ સોલંકી આપણી સાથે કે જે રીતે ફરીથી વાત કરીએ કે જ્યારે ફોર્મ ભરવાની વાત આવે છે પરીક્ષાની, ડીઓ દ્વારા તેમને જે શાળા સંચાલકોને નોટિસ અપાય છે કે તમારી જે શાળા છે તે માન્યતા નથી, અથવા તો જે ઓવરક્રાઉડ છે, લગભગ મોટા ભાગની સ્કૂલોમાં ઓવરક્રાઉડની સંખ્યા છે, ત્યારે સમગ્ર મુદ્દો બહાર આવે છે. શિક્ષણ મંત્રી જાગે છે અને સરકાર પણ ઊંઘતા હોય તે પણ ઝડપાય છે. શું કહેશો કે આખે આખું આ જે સેટિંગ માટેનું તંત્ર ગોઠવાયું તેવું લાગે છે? એક સૂર જે અહીંયા આપણે ઊભો થયો તો મને એવું લાગે છે, પણ આમાં વધુ પડતું સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. શા માટે ડીઓને બધું સોંપી દેવામાં આવે છે? હુઇઝ ડીઓ? ડીઓ જ બધું નક્કી કરે છે, નોટિસો આપે છે. દાખલા તરીકે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ આજે તો ડીઓના હાથમાં બધી સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. પ્રવેશ પ્રક્રિયાથી માંડીને એની પારદર્શકતાથી માંડીને વાલીઓને બોલાવવાથી માંડીને અને સ્કૂલોને પોતાના જાપ્તામાં રાખવાની, પોતાના દાબ હેઠળ રાખવાની તમામ સત્તાઓ ડીઓ પાસે છે. તો આના વિકલ્પ રૂપે વાલીઓ, સજાગ કેળવણીકારો અને ચિંતકો સમાજના, એ બધાની કોઈ કમિટી હોવી જોઈએ કે નહીં? કોઈ વિકેન્દ્રીકરણ હોવું જોઈએ કે નહીં? અને ડીઓની પણ એને પણ સલાહ આપે. દાખલા તરીકે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર મ્યુનિસિપલ કમિશનરથી માંડીને અલગ અલગ અધિકારીઓની એક આખી સિલેક્શન કમિટી છે, પણ છતાં આજે એ કમિટી છે કે નહીં, અસ્તિત્વ ધરાવે છે કે નહીં એની કોઈને ખબર નથી. લોકો માત્ર ડીઓને જ ઓળખે છે. કંઈ પણ થાય તો લોકો સીધા વસ્ત્રાપુર જઈને ડીઓને જ પૂછે છે. મતલબ એવો થયો કે આપણે કંઈક એવી સિસ્ટમ ઊભી કરી છે કે જેમાં કેટલીક વ્યક્તિઓના હાથમાં વધુ પડતી સત્તાઓ આપણે આપી દીધી છે. તો આનો વિકલ્પ આપણી પાસે હોવો જોઈએ, સરકાર પાસે હોવો જોઈએ. જો આ વિકલ્પ નહીં હોય તો વાલીઓ માત્ર ડીઓ ઉપર આધાર રાખશે અને સંચાલકો પણ ડીઓને ડીલ કરીને એક વ્યક્તિ સાથે ડીલિંગ કરીને પોતાના સેટિંગ કરી નાખશે. આમાંથી આપણે ઉગરવાની જરૂર છે. એટલે કહી શકાય કે જે શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ મંત્રીની સાથે સાથે ડીઓની પણ મોટી ભૂમિકા છે. શિક્ષણ મંત્રીનું તો એવું છે કે એમનું નામ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એટલે કે આખી દુનિયાના જે ભૂપેન્દ્ર છે, ભૂપ એટલે કે રાજા, પણ રાજાને ખબર નથી કે પ્રજા શું કરી રહી છે, પ્રજાનો મરો થઈ રહ્યો છે કે નહીં. હું તમને રચના સ્કૂલનો એક દાખલો આપું કે એક વર્ષ પહેલા રચના સ્કૂલના વાલીઓએ ધા નાખેલી છે કે અમને સિનિયર કેજીમાં આ સ્કૂલે નાખ્યા છે, પણ હજુ સુધી ભૂપેન્દ્રભાઈને ખબર નથી કે અરજી એમના સુધી પહોંચી છે કે નહીં. તો એમના નાક નીચે શું ચાલી રહ્યું છે શિક્ષણ મંત્રીને ખબર જ નથી. તો આ પ્રકારની વ્યવસ્થા અને અંધેર જો ગુજરાતમાં ચાલવાનું હોય તો શિક્ષણનો દીવો ડગમગી રહ્યો છે કે બુઝાઈ ગયો છે એની આપણને ખબર નહીં પડે. ઓકે સુખદેવભાઈ, આપને કહીશ કે જે શાળાઓ પાસે જે પૂરતા મકાનો નથી, ઓરડા નથી, મેદાનો નથી, કેટલીક શાળાઓ તો અંડર કન્સ્ટ્રક્શન છે અને માન્યતા આપી દેવાય છે, કઈ પરિસ્થિતિને આને કહેશો? આ બહુ સીધી વાત છે કે એજ્યુકેશનલ ગવર્નન્સની જો વાત કરીએ તો તેની અંદર કંઈ રણીધણી છે જ નહીં. બહુ અગત્યની વસ્તુ છે કે દરેક શાળાઓ જે માન્યતા પ્રાપ્ત છે એના પોતાના માન્યતા વખતે જે કંઈ દસ્તાવેજો આપવામાં આવ્યા હોય છે એ જો ખરેખર પબ્લિકલી અવેલેબલ કરવામાં આવે તો તે વખતે ખ્યાલ આવે કે જે જિલ્લા શિક્ષણ અધિકારીએ માન્યતા માટે એમાં કેટલી ગડબડો કરી છે અને કોના હિતોને ત્યાં સાચવવામાં આવ્યા છે. દરેક સ્કૂલનું વાર્ષિક નિરીક્ષણ થતું હોય છે. આ એન્યુઅલ ઇન્સ્પેક્શન્સ વખતે પણ એક સ્ટેટમેન્ટ જે છે તે સારા સંચાલકોએ આપવાનું થતું હોય છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ એમના પોતાનું જે છે તે ત્યાં નિરીક્ષણ પણ કરવાનું હોય છે અને એના અહેવાલો પણ ત્યાં હોવા જોઈએ. પણ આજે આ શિક્ષણ મંત્રીની જે વાત થઈ રહી છે કે ગુજરાત સરકારના એજ્યુકેશન ગવર્નન્સની વાત થઈ રહી છે એની અંદર બેઝિક પેરામીટર્સ જેને કહીએ, જે સીધી સાધી રીતે આપણે જાણવા જોઈએ, તે એની અંદર ક્યાંય કોઈ જગ્યાએ પૂર્તતા યોગ્ય રીતે થતી હોતી જ નથી. અને એની અંદર લોકભાગીદારીની વાત આવે, કાયદાની અંદર છે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનવી જોઈએ અને એના કારણે જે છે સંચાલન ઉપર એજ્યુકેશનલ ગવર્નન્સની અંદર મેઇનલી જે ચાર કમ્પોનન્ટ્સ ગણીએ ગુડ ગવર્નન્સની રીતે એજ્યુકેશનલી, તો પહેલું પ્લાનિંગ, બીજું જે છે તે ઇમ્પ્લિમેન્ટેશન, ત્રીજું સુપરવિઝન અને મોનિટરિંગ,
राइट टू एजुकेशन एक्ट नीचे प्लानिंग 100% कॉम्युनिटी ने पेरेंट्स ने एटले के आ स्कूल मैनेजमेंट कमिटी ने सौंपवानू छे। पण गुजरात सरकारे जो आ करवा जाए आखा देश नो आ सवाल छे। पण गुजरात मॉडल आजे राष्ट्र मॉडल बन्यू छे अने ए वक्ते गुजरात नी जे सौथी मोटी खोट छे पहला ते ए अहींया थी छे के ए स्कूल मैनेजमेंट कमिटी बिल्कुल कागर उपर चलावारी। कारण के जो आ थाय तो शिक्षण विभाग ए अधिकारीओ होय के ए ચૂંટાયેલા નેતાઓ એટલે શિક્ષણ મંત્રી હોય એના પોતાના હાથમાંથી સંપૂર્ણ રીતે સત્તા જતી રહે અને એ બિલકુલ જે છે તે આધાર વગરના થઈ જાય એના કારણે આ કાવતરું છે જેની અંદર અધિકારીઓ પણ જોડાયેલા છે જેની અંદર રાજ્ય કે નેતાઓ પણ જોડાયેલા છે કે એમનો સત્તાનો પાવર ટકી રહે અને આ વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાના ભાગરૂપે દેશમાં આવેલો ક્રાંતિકારી કાયદો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એની સૌથી મોટી અગત્યની બોટલનેક સિસ્ટમ એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એને ઇરાદાપૂર્વક ગુજરાત સરકારે બિલકુલ જે છે તે અમલમાં મૂકી નથી ફક્ત કાગળ ઉપર ચાલે છે। કારણ એ છે કે એમને સરકારી શાળાઓને નબળી બનાવવી છે અને એના કારણે જે છે ખાનગી શાળાઓનો ધંધો જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની જ સંચાલનવાળી શાળાઓ છે કોલેજો છે એમના માટેનું બજાર ખુલ્લું મૂકી દેવાનું છે। શિક્ષણ બી જે કહી રહ્યા છે સુખદેવભાઈ કે જે રીતે રાજ્ય સરકારની જે ખાસ કરીને શિક્ષણ મંત્રી દ્વારા જે શિક્ષણ વિરસો આવ્યો છે એક નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે કે સરકારી શાળાઓને તાળા મારવાના અને ખાનગી સંચાલકો છે તેને ઘી કેળા કરવાના સંદેશ ન્યૂઝ દ્વારા જે આઈ જે ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। આપણી સાથે ફરીથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પરિમલ કેશો કે જે સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશનમાં સ્ટિંગ ઓપરેશન દ્વારા જે આ બદીઓને બહાર પાડવામાં આવ્યું છે તે બાબતે હું સંદેશ ટીવીને અભિનંદન આપું છું કે સમાજના હિતમાં એક ત્રીજી આંખનું કામ કર્યું છે પણ સાથે સાથે એક મેસેજ એ પણ આપીશ કે બદલાતા જતા સમયમાં પ્રાઇવેટાઇઝેશન જે થાય છે ગ્લોબલાઇઝેશનના ઓઠાને જ એમાં સૌથી મોટો ફાયદો આ સંચાલકો ઉઠાવે છે। અત્યારે એવી એક સ્થિતિનું નિર્માણ થયું છે કે ઇન્ટરનેશનલ સ્કૂલો ચાલુ કરવા માટે રાજ્ય સરકાર પાસે જવાનું હતું નથી। ગામડામાં અથવા અમદાવાદથી 40-50 કિલોમીટર દૂર સસ્તામાં જમીન લઈને કેમ્પસ ઊભું કરીને કરોડો રૂપિયાની ફીનું ઉઘરાવીને ડોનેશનો લઈને નાના નાના બાળકોના જીવનની સાથે અને ખાસ કરીને પૈસાવાળાના બાળકો એમાં જાય છે પણ મને લાગે છે આ બધી દૂર કરવાની જરૂર છે અને જે રીતે ગોરખ ધંધો નામ આપવામાં આવ્યું છે તેમાં સૌથી મહત્વની વાત છે કે ગ્લોબલાઇઝેશન નામે જે ઇન્ટરનેશનલ સ્કૂલનો રાપડો પાટ્યો છે તે ખરેખર વાલીઓ માટે ઘાતક છે। આપણી પાસે રુજાનબેન છે જે રીતે ગરીબ મા બાપ છે જે સ્કૂલોમાં ખાનગી સ્કૂલોમાં પેટે પાટા બાંધીને લાખો રૂપિયાની ફી ભરે છે અને સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન કરાયું છે તેમાં પડદાફાશ કરાયો છે શું કહેશો? અગેન આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ કારણ કે જે રીતે આપણે આપણને ખબર છે પણ આ જે તમે બતાવો છો એનાથી શું આંખો ખુલે છે અને જે જનતા જાહેર જનતાને જે સાંભળ્યો છે પણ બિલીવ નથી કરતા એવા જોઈને બિલીવ કરશે અને જે આ રીતે જે જે સાહેબે કીધું કે જે રાફડો ફૂટે છે અને જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ બહુ 100% સાચી વાત છે કારણ કે મેં પોતે એવા ઘણા સ્કૂલના ઇનોગ્રેશનોમાં ગઈ છું અને પૂછું ત્યારે ઓબ્વિયસલી દે આર વેરી પ્રેક્ટિકલ એ લોકો કહે છે કે ધીસ ઇઝ અવર બિઝનેસ એટલે સૌથી પહેલાં ફંડામેન્ટલી તો આપણે એ કરવાનું છે કે ભાઈ એડ્યુકેશન કેન નોટ બી અ બિઝનેસ એ જે ફંડામેન્ટલ છે આપણા આપણા ઇન્ડિયામાં આવ્યું જ નથી આપણા ઇન્ડિયામાં તો ઉલતું જે હતું એ બી ચાલી ગયું અને સેલ્ફ ફાઇનાન્સ ને એમાં બિઝનેસમાં આવી ગયું એટલે જ્યારે તમે કોઈ બી પોઈન્ટને બિઝનેસ રીતે જોશો તો ઓબ્વિયસલી એનો હક બને છે કમાવાનો પણ અગર એને અગર સેવા રીતે જોશો ટ્રસ્ટ વિશે જોશો તો જ સેવા થઈ શકશે એટલે આજે બીજી વાત સાહેબે કહ્યું સરસ કહ્યું કે એને નિયંત્રણમાં લાવવું છે પણ નિયંત્રણ બી આવશે તો પાછું કેવું નિયંત્રણ આવશે ડીઓ વાળું નિયંત્રણ આવશે એટલે શું કહેવાય મૂવ નહીં ભૂત નું ભૂત એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ઇટ સ્ટીલ વી હેવ ટાઈમ વી શુડ ટેક ધીસ વેરી સિરિયસલી કારણ કે આ તો એક વાત કરું છું જે સત્ય છે કે ઘણા કન્ટ્રીઝમાં એડ્યુકેશન ફ્રી હોય છે ને ખાલી પ્રાઇમરી ને નહીં હાયર એડ્યુકેશન બી ફ્રી હોય છે જેને કે આજની તારીખમાં તમે જર્મની જોશો ને તો હાયર એડ્યુકેશન ફ્રી છે અગર હું ત્યાં સ્કોલરશિપ લઈશ ને અરે સ્કોલરશિપ વગર બી ત્યાં જઈશ ને તો મને ત્યાં હાયર એડ્યુકેશન ફ્રી મળશે એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એડ્યુકેશનને અગર ફી અગર આપણે કહીએ છીએ કે વી આર યુથફુલ કન્ટ્રી ને આપણે આટલા યુથ છે તો જ્યાં સુધી આપણે એ લોકોને બરોબર ભણાવી ગણાવશું નહીં ત્યાં સુધી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેક અ ડિફરન્સ અને રાજ્યમાં પણ શિક્ષણ ફ્રી આપવામાં આવ્યું છે સરકારી શાળાઓ એ તો જોક છે ને એટલે તો આપણે હસીએ એટલે તો મેં હસ્યું કે ઇટ ઇઝ અ જોક કે જે સરકારી શાળામાં શિક્ષણ આપવામાં આવે છે એ કઈ ક્વોલિટીનું છે ને એ આપણે બધાને ખબર છે અને જે કહે છે કે જે નોન ટ્રેન લોકો હોય છે એ લોકો શીખવાડે છે ને ભગવાન જાણે એટલે ઈ નો કે શું શીખવાડે છે પણ વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક અ સ્ટેટમેન્ટ યર એક બહુ જ સરસ સ્ટેટમેન્ટ સાહેબ પાછળથી ભાઈએ કહ્યું હતું કે આપણે અત્યારે જે ગરીબી ને અમીરી બે અલગ ટાઈપના શિક્ષણ ચાલી રહ્યા છે અને જેટલું આ અલગ થશે જેટલું ડિમાર્કેશન થશે એટલો ઇશ્યુ શું આવશે કે આજે આજે જે ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી થવાનો ને જેટલો ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી થતો એટલે ટેરરિઝમ બોલો યા પેલો માઓઇઝમ બોલો આ
બધું વધી રહ્યું છે, કારણ કે જે ગરીબ લોકો છે ઓબ્વિયસલી એ કંટાળીને કઈક એ લોકો હથિયાર ઉઠાવે છે, જે આપણા દેશ માટે આપણા ઇકોનોમી માટે બહુ નેગેટિવ છે. ખાસ રજૂઆત જારી રહેશે, હાલ રોકાઈશું.